ગૃપાલી, આજે હું ઈડી નું ફોર્મ ભરી આવ્યો, મીન્સ કેનેડા જવા માટેની એક એક્ઝામ. બસ યાર, એક વખત એમાં પાસ થઈ જાય તો મને કેનેડા માટેની જોબ લાગી જાય. અરે વાહ, તો મિસ્ટર હવે કેનેડા જશે એમ ને? યા ઓ મિસ્ટર વિશાલ કેનેડા જશે. કેનેડા જવા માટે 20 લાખ રૂપિયા જોઈએ છે તારી પાસે? ના, તું ચિંતા ના કર, તારી પાસે હજી 6 મંથ છે. તું કોઈ સારી એવી જોબ ગોતી લે, એટલે તારી પાસે પૈસા ભેગા થઈ જાય. સારું છે, હું જઉં છું, કાલે મળ્યા. બાય. વિશાલ, આ ભણવું વાંચવું એવું કંઈ કરાય જ નહીં. જો મારા ફ્રેન્ડ્સ કેટલો એન્જોય કરે છે, હું પણ બિંદાસ રખડું છું. સાચે આવા ટેન્શન લેવાય જ નહીં. તું શું પણ હા, એને શું ખબર હોય લાઈફમાં સ્ટ્રગલ શું છે. પોતે તો પૈસાવાળા બાપની એકને એક દીકરી છે, અને કામ ધંધા બધા ખરાબ, પછી તો જલસા જોઈ ને. ઓકે સારું, ચાલ હું જાઉં. બાય. કેટલા બધા બોયફ્રેન્ડ છે, અને તું સાવ વોટ ઇઝ ધીસ યાર? બસ મને અહીં જ ઉતરવું છે. સારું ચલો જાઉં છું. બાય. સીએસસીની પ્રોસેસ છે ને, જો આવી ગઈ પણ નહોતી. શું? હાય વિશાલ. હાય કૃપાલી. ઓય, તને કઈ જોબ મળી કે નહીં? નહીં યાર, નથી મળી હજી સુધી. ઓય યાર, આમ નિરાશ ન થા, ઓલ ઇઝ વેલ, કીપ સ્માઈલિંગ. ઓય, તારા ચશ્મા ગયા? જો નહીં યાર, તૂટી ગયા છે, બટ હું કેવી સારી લાગું છું ચશ્મા વગર? ના, નહીં સારી લાગતી યાર, બેબી ડોલ જેવી લાગે છે. વિશાલ, જોતો જરાક મારા પગમાં કઈક વાગી ગયું એવું લાગે છે. અમને તો કઈ નથી થયું. અરે સાચી, પગ મચકોડાઈ ગયો હોય ને તેવું લાગે છે મને. ના યાર, કઈ નથી થયું. વિશાલ, એક કામ કર ને, સામે મારું બાઇક પડ્યું છે, તું મને ઘરે ડ્રોપ કરી જા ને. કઈ વાંધો નહીં, ચાલ. કોઈ હે ના કોઈ થા, જિંદગી મેં તુમ્હારે સિવા, તુમ મેરા સાથ મેરા, ઓ હમ નવા. સોરી મેડમ, આવું અમારે ક્યારે થતું નથી, બટ હું હમણાં તમને કોફી ચેન્જ કરી આપું. અરે ધરતી, આટલી નાની વાતમાં આટલો બધો ગુસ્સો શું કામ કરે છે યાર? એમાં એનો શું વાંક છે? થઈ જાય ક્યારેક મિસ્ટેક સેફથી યાર. પ્લીઝ તમે આ કોફી લઈ જાઓ અને ચેન્જ કરી આપો ને. એન્ડ આઈ એમ સો સોરી. વિશાલ, આજે રાતે અમે લોકો બધા ફ્રેન્ડ્સ પાર્ટી કરવાના છે, હું રાતે તારી વેઇટ કરીશ, આવજો. ધરતી, હું નહીં આવી શકું, મારે ને ગ્રુપાલીની એક્ઝામની તૈયારી કરવાની છે. ઓકે સારું, બાય, હું જાઉં છું.
લઈ આ વેલકમ ડ્રિંક. કેમ તારો ઓલો ફ્રેન્ડ વિશાલ નો આવ્યો? છોડ ને યાર, એને એને આખો દિવસ સ્ટડી 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 જોઈ. તું કહેતી હતી ને તારા ઈશારા ઉપર જ નાચે હે, તો કેમ આજ ના આવ્યો? બોલ બોલ બોલ. આ કૃપાલી ના લીધે જ થાય છે. મારે કૃપાલી ને વિશાલ ને અલગ કરવા જ પડશે. દર્દી, બહુ મસ્ત પેપર ગયો. કોંગો પાસ તો તું થઈ જ છે, તને કૃપાલી આટલી બધી મહેનત કરાવી છે તો. હા, બટ તું આગળ પૈસા કઈ રીતે લાવીશ કેનેડા જવા માટે? હા યાર, એ બી છે, બટ યાર મારી પાસે સેવિંગ ને 50,000 હશે, બાકી ને હું ક્યાંથી લાવીશ? તારી પાસે કોઈ ઓપ્શન ન હોય તો મારી પાસે છે એક ઓપ્શન. મારો એક ફ્રેન્ડ છે, બટ છે ઈ ડોન, તારે એની પાસે પૈસા લેવા જવું પડશે. યાર બટ એ રિસ્કી છે. જો હું બધો મેળ કરું છું, તારે ખાલી ત્યાં લેવા જ જવાનું છે. અને યાર અત્યારે જઈશ કે? મારી પાસે બાઇક બી નથી. એમાં શું, તું મારી બાઇક લેતો જા, જા જલ્દી. થેન્ક યુ. આવી ગઈ પનોતી. સારું ચાલ, હું નીકળું છું, તું વિચારી લેજે 20 લાખ કેનેડા. કૃપાલી, આજે બહુ મસ્ત પેપર ગયો છે યાર. હવે ફાઇનલ છે યાર કેનેડા જવાનું, અને ત્યાં મને બહુ મસ્ત જોબ મળી જશે, અને યાર હું મારા મોમ ડેડને એક મસ્ત લાઈફ આપીશ. વાવ ગ્રેટ. મને ધરતી શું વિચારવાનું કહેતી હતી? અરે યાર, એક મહિના પછી રિઝલ્ટ છે, હું પાસ તો 100% થઈ જઈશ, બટ કેનેડા જવા માટે હું 20 લાખ ક્યાંથી હું અચીવ કરીશ? ધરતી કહેતી હતી એનો એક ફ્રેન્ડ છે, બટ યાર એક ગુંડો છું, એની પાસેથી લેવા જઈશ. વિશાલ, આપણે એવા ગુંડા લોકો પાસે પૈસા લેવા નથી જવું, એવા રિસ્ક નથી ઉઠાવવા, પ્લીઝ. રૂપાલી, મારી પાસે આ લાસ્ટ ઓપ્શન છે, પ્લીઝ રિસ્ક લેવું પડશે મારે. વિશાલ પ્લીઝ. પ્લીઝ પ્લીઝ કાંઈ નહીં, હું એના ફ્રેન્ડને મળવા જવા માટે સેફ્ટી રાખીશ, અને યાર મારી પાસે બીજું કોઈ ઓપ્શન નથી, પ્લીઝ મને આ રિસ્ક ઉઠાવવા દે તું. ગભરાવાની કોઈ જરૂર નથી, ભગવાનની દયાથી હાથે અને પગે જ વાગેલું છે. ડોક્ટર, હું મળવા જઈ શકું એમને? થેન્ક યુ. ચાલ, હવે તું ઘરે જઈ શકે છે, પણ ઘરે જઈને થોડુંક હલન ચલન કરજે એટલે જલ્દી સારું થઈ જાય. વિશાલ, આજે તારું રિઝલ્ટ આવ્યું છે અને તું પાસ થઈ ગયો છો. આઈ એમ સો હેપી. હવે તું કેનેડા જઈ શકીશ. સારું છે યાર, ભગવાનના દયાથી મને બહુ ના વાગ્યું. હાય વિશાલ, કેમ છો? તારી તબિયત? હાય, હું તારો જ વેઇટ કરતો હતો. લે વિશાલ, તારે થોડા રૂપીઝની જરૂર હતી ને?
એ આ તું ક્યાંથી લઈ આવી? મારે તારા પૈસા નથી જોતા. વિશાલ, આ પૈસા અત્યાર સુધી ઘરે હું જે ફેશન ડિઝાઇનનું કરતી હતી એમાંથી મેં સેવિંગ કરેલા છે. ગ્રુપાલી, હું કોઈ ગર્લ્સના પૈસા ના લઈ શકું. અચ્છા, એટલે હવે હું કોઈ છું? મેં તો અત્યાર સુધી કોઈ બીજાને પોતાના માનીને મારી આખી જિંદગી આપી દીધી હતી. ગ્રુપાલી, મારા દિલમાં તારા માટે ફીલિંગ હતી જ, અને હું તને દિલથી લવ કરું છું. આઈ લવ યુ. લવ યુ ટુ વિશાલ. ઓકે, સ્ટાર્ટ. ઓ મિસ્ટર, સોરી વિશાલ, આ ભણું ભણું વાંચું એવું કાંઈ કરાય જ નહીં. વાત લાગી મગ્યા જો ને યાર, તૂટી ગયા છે. બટ ઓકે, એવી બોલવા તો દે. જે પર બોલી, સોરી મેડમ, અમારે કોઈ જેવું થતું નથી. ડબલ ટેસ્ટ નથી, એટલું પણ કોમન સેન્સ નથી. આવા કોઈ, સોરી મેડમ, અમારે કોઈ ઓપર બાય હું છાપ. ધરતીબેન, ઓય ના, ખરેખર કેવાનું? અરે કેવાનું કે સાચું, ચલ હું જાઉં છું વિશાલ હવે, તું વિચારી લેજે 20 લાખ કેનેડાનું. ઓ ગુડ, બટ આ 20 નું વિચારવાનું. હા, ઈ ઇસ ફાઇન.